હેલો ફ્રેન્ડ, હું નીતલ શાહ. અત્યારે વિન્ટરની સિઝનમાં સ્ટ્રોબેરી બહુ ફાઇન મળે છે, તો આપણે આજે સ્ટ્રોબેરી જામ બનાવીશ અને ફક્ત 25 થી 30 જ મિનિટમાં સરસ રીતે બની જશે. તો આપણે એની ઝટપટથી બનાવવાની શરૂઆત કરી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, મારા હાથમાં આ સ્ટ્રોબેરી છે અને વિન્ટરની સિઝનમાં બહુ જ ફાઇન મળે છે. હું ફક્ત 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી જ એનો જામ બનાવીશ અને મને વિશ્વાસ છે કે તમે બધા વિડીયો જરૂરથી જોશો. તો આપણે સૌ પ્રથમ ફ્રેન્ડ્સ, મેં આ સ્ટ્રોબેરી લીધી છે, 250 ગ્રામ છે. એને ઉપરનું મેં ધોઈ અને સાફ કરી દીધી છે. એને 250 ગ્રામ સ્ટ્રોબેરીમાં મેં 150 ગ્રામ ખાંડ લીધી છે અને 1 લીંબુનો રસ લીધો છે. હવે સ્ટ્રોબેરીને આપણે એકદમ નાના ટુકડા કરી દઈશું. હવે એક પેનમાં આપણે સ્ટ્રોબેરી લઈશું, ખાંડ એડ કરીશું અને આ બંને એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. હવે એને આપણે હલાવીશું. ગેસની ફ્લેમ જો આપણે પહેલેથી ચાલુ કરીશું તો પેન જલ્દી ગરમ થઈ જશે અને સ્ટ્રોબેરી બળી જશે. હવે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મેં સ્લો રાખી છે અને ખાંડ ઓગળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે આવી રીતે કન્ટિન્યુઅસ હલાવીશું. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કે મીડિયમ નથી રાખવાની, પણ સ્લોથી થોડી હાઈ કરીશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે. વખતે આપણે 1 લીંબુનો રસ એટલે 1/2 ટેબલ સ્પૂન અને 1/2 ટીસ્પૂન જેટલો મેં લીંબુનો રસ લીધો છે. હવે આવી રીતે જ્યારે બબલ્સ આવે અને ઉભરું આવે તે વખતે આપણે જે સાઈડ ઉપર ફીણ થાય છે એ આપણે કાઢી લઈશું એક બાઉલમાં. એ આ ખાંડ આપણે નાખીએ તો એ કચરો છે ખાંડનો, એટલા માટે. આવી રીતે જે કચરો બહાર ઉપર આવી રીતે વ્હાઈટ કલરનું એટલે મીન્સ કે પિંક કલરનું જે આવે છે કચરો, એ આપણે એક બાઉલમાં કાઢી લઈશું.
તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરી બહુ જ ફાઇન સરસ રીતે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. આપણે સ્પેચ્યુલાથી થોડુંક આવી રીતે પ્રેસ કરીશું હેન્ડલ પકડીને. હવે તમે જોઈ શકો છો બહુ જ ફાઇન સરસ રીતે સ્ટ્રોબેરી ઓગળી ગઈ છે, એકદમ સોફ્ટ મીન્સ થઈ ગઈ છે. અને આપણે જેમ જોઈએ જે રીતે જોઈએ છે એ કન્સિસ્ટન્સી થવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખાંડ બધી જ ઓગળી ગઈ છે, સ્ટ્રોબેરી પણ સોફ્ટ થઈ ગઈ છે, એ ક્રસ બધું બહુ જ ફાઇન થઈ ગયું છે. અને જામની એક જે આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે એવી રીતે તમે શરૂઆત થઈ ગઈ છે. તમે આ સ્પેચ્યુલાથી તમે જોઈ શકો છો કેવી રીતે થાય છે. હજી આપણે બીજી 4-5 મિનિટ સુધી થવા દઈશું. હવે આપણે જામ થઈ ગયો છે કે નહીં એ ચેક કરવા માટે થોડોક જામને આપણે હું આ એક પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠંડો થવા દઈશું. તમે જોઈ શકો છો આ જામ ઠંડો થઈ ગયો છે અને પ્લેટ આવી રીતે મેં ઊભી કરી તો પણ જામ નીચે આવતો નથી. દેટ મીન્સ કે આપણો આ જે કન્સિસ્ટન્સી આપણે જામ માટે જોઈતી હતી એ પરફેક્ટ થઈ ગઈ છે. અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીને ઠંડુ થવા દઈશું. હવે આ એક જારમાં આપણે આ જામ જે થઈ ગયો છે એને આપણે ભરી લઈશું. થોડુંક પેનમાં ગરમ હોય જામ અને બોટલમાં ભરી દેવું. હવે આ જામ મેં એક જારમાં ભરી લીધું છે, બહુ જ ફાઇન સરસ રીતે થયું છે. હવે એને તમે ઠંડુ થઈ ગયું છે તો એને બંધ કરીને તમે 2-3 દિવસ સુધી તમે બહાર મૂકી શકો છો. મને વિશ્વાસ છે કે આજનો આ વિડીયો તમે બધા જોશો અને જરૂરથી ઘરે બનાવશો. અને કેવો બન્યો છે એના માટે પ્લીઝ લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.